જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ભ્રાંત પુરુષાર્થ ને યથાર્થ પુરુષાર્થ. યથાર્થ પુરુષાર્થમાં દાદાની સરસ વાતો જ કહે છે. પહેલાં આજ્ઞારૂપી પુરુષાર્થ છે, પાંચ આજ્ઞા પાડવી યથાર્થ પુરુષાર્થ. પેલી રોંગ બિલીફમાં અજ્ઞાન દશામાં બેસી અને હું ચંદુ છું માનીને પછી બધું ખરાબ સારું બધું થાય એની પર ખરાબ ઉપર થાય, આવું તો કરવું જ જોઈએ, તો એ પુરુષાર્થ બની જાય. અથવા તો ખરાબ થઈ ગયું, ક્રોધ થઈ ગયો, ચીડાઈ ગયા કોઈ ઉપર, પસ્તાવો થાય કે આ ખોટું થઈ ગયું, તો એ પુરુષાર્થ ભ્રાંતિનો. અને રાઈટ બિલીફ બેસે હું શુદ્ધ આત્મા છું, પ્રકૃતિથી પોતે જુદો થઈ પોતાના શુદ્ધાત્મા પદમાં આવે પછી સ્વભાવ ભાવમાં રહેવું, એ પુરુષાર્થ. એ શરૂઆત પાંચ આજ્ઞાથી થાય. જેટલી આજ્ઞા પાળતો થયો રિયલ પુરુષાર્થમાં આવતો થયો. એનું ફળ શું? તો એ જ્ઞાતા દ્રષ્ટા. પાંચ આજ્ઞામાં દખલ કોની છે? તો પાછલા કર્મો બધા, ગાંઠો બધી, લોભની ગાંઠ, માનની ગાંઠ, વિષયની ગાંઠ, ધાર્યું કરવાની ગાંઠે હોય, વિશેષતાની હોય. અને આ જ બધા આજ્ઞા ચુકાવડાવી દે તો એ ગાંઠો ઓગળે આજ્ઞામાં રહેવાય તો, અથવા તો ગાંઠો ઓગાળીએ તો આજ્ઞામાં રહેવાય, આજ્ઞામાં રહીએ તો પેલી ગાંઠો તૂટે. અને આજ્ઞારૂપી પુરુષાર્થથી આગળ પછી સ્વાભાવિક પુરુષાર્થ. દાદા કે અમારે આજ્ઞા પાડવી ના પડે, અમને પાંચે આજ્ઞા વર્તતી હોય. દરેક વિચાર ફાઇલ જ લાગે, સંભાવે નિકાલ, એની પર રાગદ્વેષ ના હોય, સંભાવ હોય. દરેક કાર્ય વાણી વિચાર વર્તનમાં અમે તન્મયાકાર હોઈએ જ નહીં. અમને ભૌતિક સુખનું તો 0%. ભૌતિક સુખ તો જ્ઞાન પહેલેથી અમને બોજો લાગતો હતો. ખાવાનું ને ફરવાનું જોવાનું, પાંચ ઇન્દ્રિયના સુખો તો 0 થઈ ગયા હતા. પછી કસાયનાય સુખો, માન હતું તે જ્ઞાન થતાની સાથે માને ગયું. લોભ નહોતો, કપટ નહોતું, ભલું કરવાનું થતું હતું, એ બધાએ જ્ઞાન થતાની સાથે કસાયો ગયા. કે છે તમારે એ સ્થિતિ લાવવી પડશે, અમારા જેવા થવું પડશે. કે છે અમારા વાણી વર્તન વિનય મનોહર હોય, તમારે એ ધ્યેય પકડી ચાલો કે આવું આવશે ત્યારે આપણે દાદા જેવા થઈશું તો મોક્ષનું કામ પૂરું થશે. જે આગળ એમ પણ કહે છે કે સિદ્ધ ક્ષેત્રનો જો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા એ અહીંયા થવો જોઈએ. કે છે નિરંતર એક પણ રિલેટિવ માટે રસ ના રહેવો છે. આપણે રિલેટિવને ખસેડવું નથી, રસ કાઢી નાખવાનો છે. રસ રુચિ ખલાસ થઈ ગઈ તો રિયલમાં મુકામ. અને એ સ્વભાવ અહીંયા થવો જોઈએ. કે છે આ આજ્ઞાનું ફળ જ એ આવશે. એટલે આ રિયલ પુરુષાર્થ આપણને શરૂ થયો છે. પુરુષનો પુરુષાર્થ કહેવાય. પ્રકૃતિ માટે પાંચ આજ્ઞા નથી, પુરુષ માટે પાંચ આજ્ઞા છે. શુદ્ધાત્મા થઈને પાંચ આજ્ઞારૂપી પુરુષાર્થથી આગળ વધવાનું છે. દાદા કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો કે અમારું એટલું બધું એક્ઝોસ્ટ થઈ ગયું હોય, દખલ જ ના હોય, મન ખાલી થઈ ગયું હોય. બુદ્ધિ ચિત્ત અહંકાર બધા દખલ કરનારા એને 4 ડિગ્રી બાકી છે એટલું હોય જૂજ. દખલ કરનારા નહીં, આપણ તો પાપા કલાક અડધો કલાક આજ્ઞા ભૂલાવી નાખે, ગાંઠો મોટી બધી. જરા કોઈ અપમાન કર્યું ને 2 કલાક સુધી ઉચવાડો ઊભો કરે, પછી ધીમે ધીમે નિવેડો આવી જાય કે આ કોનું થયું, હું કોણ, એ નિમિત્ત છે, નિર્દોષ છે. પણ આ ભરેલો માલ પૂર્વકર્મ કહેવાય.
ડખો કરે, કેમ ચારિત્ર મોહ કીધો એને. હવે આપ જે યશ મળે છે, યશ મળે છે બધું ભરેલો માલ, માન આદેય નામ કર્મ, અપમાન મળે અનાદેય નામ કર્મ, એ ભરેલો માલ, બહુ સારા વખાણ કરે લોકો ભગવે એ ભરેલો, દ્રવ્ય કર્મ, લોક પૂજ્ય ગોત્ર, લોક નિંદ્ય ગોત્ર, બધા ભરેલા માલમાં આપણને અસર થાય છે. ભગવટા ભગવટો તો મોટું સ્વરૂપ કહેવાય, તન્મય આકાર થવાય છે, એટલો વખત આત્મા ચૂકાય. અને એ ચૂક્યાને એ ચારિત્રમો કે જે તન્મય આકાર થયા એ આપણને ખોંચવું જોઈએ. આ ચૂક્યા આપણે તો પછી એટલું જાગૃતિ આવશે કે આ અહીંયા ચૂકાઈ ગયું હતું, પાછું રીસેટ કરો, પાછું મૂળ સ્વરૂપમાં આવશે. દાદા તમારે તો કે અમારે નિરંતર પુરુષાર્થ ચાલુ હોય તો તમારે તો કેટલું બધું દશા સંપૂર્ણ ના, તો કે આગળનો પુરુષાર્થ બાકી હોય. કયો પુરુષાર્થ? તો કે આ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ લેવલના દોષો, ત્યાં એની ઉપર અમારે સતત જાગૃતિ હોય. રાતે ને દાડે ઊંઘી નહીં જવાનું કહે છે, 24 કલાક જાગ્રત. એટલે આ તો આપણે દોડવાનું નથી કે કૂદવાનું નથી, પણ લક્ષ્યમાં રાખવાનું છે કે આ ધ્યેય છે, આપણે અહીંયા ઊભા છીએ. આ એમને જ્ઞાનીની દશાનું વર્ણન નિષ્પક્ષપાતી રીતે નિખાલસપણે કરી નાખ્યું છે. તીર્થંકરોની વિતરાગોની દશાનું વર્ણન કર્યું છે. નિરૂમાએ આપણને આગળનું એટલે પ્રેમ સ્વરૂપ થાવ કહે છે. પ્રેમમાં કચકચ ના હોય, ડખલો ના હોય, આક્ષેપ ના હોય, દુઃખ દેવાનું ના હોય, દોષ જોવાનું ના હોય, પ્રેમ સ્વરૂપ થયા તો આપણને આ જ આજ્ઞાથી જ પ્રેમ સ્વરૂપ થશે. આજ્ઞાનું ફળ પ્રેમ સ્વરૂપ ઇતરાગતા. એટલે આપણી માટે રસ્તો ખુલ્લો છે. નિરૂમા દાદાની પછી આગળ પહોંચી ગયા, આપણને એ રસ્તો ખુલ્લો છે. નડે છે કોણ? તો કે પેલી રસ. ક્રમિક માર્ગ એટલે શું? વસ્તુને ખસેડી દે, ચીજ વસ્તુને છોડી દે. કે આ ધંધો કરું છું એ પૈસાના વિચાર આવે છે, માટે ધંધો સમર્પણ. પછી ઘર બહાર બૈરી છોકરા, તો કે એને લીધે રાગ દ્વેષ થાય છે, છોડી દો. કપડા ને પરિગ્રહ બધું છોડતા 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 છોડે ત્યારે પછી અંદરનું સૂક્ષ્મ બધું છોડવું પડે, કરતાં કરતાં આત્મા સુધી પહોંચે. અપરિચય સહેલો રસ્તો છે, અને અક્રમ વિજ્ઞાનમાં છોડવાની વસ્તુમાંથી રસ ખેંચી લઈએ. છોડતા નથી પણ દિન રાત ખૂંચે આપણને. એ ખૂંચે શબ્દ એટલે માટે કહીએ, નહીં તો રસ છે જ, ખૂંચતું નથી માટે રસ છે. રસ છે માટે આવરણ છે એનું, ખૂંચે. આ ફાઇલ છે એટલે ફાઇલ શબ્દ રહેવો જોઈએ એની પર સંભાવ. ફાઇલ વનથી ચંદુભાઈથી ખરાબ થઈ જવું, એક સારામાં સારું થઈ ગયું તો એ મેં દેખાય આનાથી સારું થયું, હું નહીં આ ખરાબ થયું તે હું નહીં. ખરાબ ઉપર દ્વેષ ના થઈ જાય, સારા ઉપર રાગ ના થાય, સારામાં તન્મયાકાર ના થાય, ખરાબમાં અકળામણ ના થાય, સંભાવ રહે. પછી હું કરતા છું એ ના વ્યવસ્થિત કરતા. હજુ તો વ્યવસ્થિત શબ્દ છે આપણી પાસે એનું. આ બધા શબ્દો ભાવ કર્મ શબ્દ છે, દ્રવ્ય કર્મ શબ્દ છે, રિલેટિવ છે, રિયલ છે, બધા શબ્દો છે. એક્ઝેક્ટ દેખાતું થાય અને અસરોથી મુક્ત રહીએ, નિરંતર મુક્ત. મોક્ષ અહીં જ, મોક્ષ મોક્ષ ભાવ અનુભવમાં આવે. કશું અડતું જ નથી, કશું નડતું નથી, છતાં રિલેટિવ સંજોગાદીને ઉકલ્યા કરે, પોતે રિયલમાં જ્ઞાતા દ્રષ્ટા રહ્યા કરે. સહજ ભાવે કરવાપણું ના હોય, કરવાપણું બુદ્ધિ ને અહંકાર વચ્ચે આવે છે. એટલે આ આપણું ધ્યેય છે કે આ સહજ દશા નિરંતર એ સ્થિતિ પ્રાપ્ત કરવી છે. આપણું થશે, આપણા સત્સંગના ટોળામાં રહીએ અને
ગ્રંથિ ઓગાળવાની સામાયિકો આપણે કરીએ છીએ કે આ ગાંઠો ઓગળે. આ વખતે જોયું ને માનની કલ્પના ને બધું, કેવું તોફાન ચડ્યા ને બધા કબાટો ખોલ્યા, જાત જાતની બધી ગાંઠો બધી આપણને. એ ગાંઠ મોટી થાય ત્યારે કલ્પના સુધી પહોંચે, નાની હોય ત્યારે વિચારણામાં રહ્યા કરે, પછી ચિંતવાનો થયા કરે. પણ આ બધા સ્વરૂપે ઓળખવાના જ, કશાય અને વિષયના, મોહના. મોહ અસંતોષની ભૂખ જગાડ્યા કરે, હજુ જોઈએ હજુ જોઈએ હજુ જોઈએ. કંઈ પણ રિલેટિવ જોઈએ છે તો આત્મા ખોયો. એટલે આ બધા કશાયો જ આત્માના પદમાંથી બહાર ખેંચે આપણને. એ કશાયોમાં પહેલું સ્ટેપ ખૂંચે આપણને, પછી નિકાલ થઈને ખલાસ થઈ જાય એટલે પછી મુક્તિ સ્વરૂપ અનુભવમાં આવે. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈશું. હિમાંશુ શાહ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ બોલો. આપણે આ અસરમુક્ત દશાની વાત કરવી હતી, એટલે પહેલાં પ્રોસેસની વાત કરું છું ને આ ફોકલ ટર્નિંગ પોઈન્ટ હુંનો, એટલે જે મને લાગે છે કહું ભાઈ તમે કરેક્ટ કરો. એટલે આખી આ પ્રોસેસ જે છે હું પોતે પોતાના સ્વભાવમાં લાવવાની, એમાં એવું લાગે છે કે જે આપણે ન્યુટ્રલાઇઝ કરવાનું છે, રીસેટ કરવાનું છે, ટ્રાન્સફોર્મેશન કરવાનું છે, રોંગ બિલીફ ટુ રાઇટ બિલીફ, એટલે ખરેખર અજ્ઞાન ટુ જ્ઞાન, જે બધી રોંગ બિલીફો બેઠી છે ને. અને રૂટમાં એવું લાગે છે કે જે આપણે હેપીનેસ બહાર શોધી રહ્યા છીએ, સૂક્ષ્મમાં પોતાની અંદર શોધી નથી રહ્યા, દરેક જાતની ભીખ કહો ને, અને અભિપ્રાયો પણ પડેલા છે બધા, બધું એનું ક્રોસ લિંકિંગ કે ન્યુરલ નેટવર્ક કે એ બધું લિંકમાં છે પેલી રોંગ બિલીફની. હવે એવું લાગે કે આમાં આપણે ફોકસ કરીએ, એનાલાઇઝ કરીએ તો એ ક્લિયર થતું જાય, અને એ ક્લિયર થતું જાય તો પછી જે ક્રોધમાં એમાં લોભ જે પડેલા છે એ પણ એની મેતે ડિઝોલ્વ થવા માંડે. હવે એના માટે આપણે આ પાંચ આજ્ઞા, દાદાની વાણી એ વાપરવાની છે ન્યુટ્રલાઇઝ કરવા માટે. એ તમને બરોબર છે, તમને શું લાગે બેસ્ટ વે કયો કહેવાય? એટલે વિધિ વાંચન, સામાયિક પ્રતિગમન છે, પાંચ આજ્ઞા છે, પછી આ નિર્દોષના પુરાવા, ડબલ એ ડબલ બી, એ બધું જોઈશે, બધા સાધન જોઈશે. એક સાધનથી નહીં પૂરું થાય. પાંચ આજ્ઞા તો ખરી, પણ પાંચ આજ્ઞા પડાવવા માટે ટેકા જ્ઞાન જોઈશે, ડબલ એ ડબલ બી, એ ટકાવા, એની માટે પાછું ટકવા માટે નિર્દોષના પુરાવા જોઈએ, એ ટકવા માટે જુદાપણા જાગૃતિ જોઈએ. હિમાંશુને કંઈ પણ થયું તો આપણને દેખાય કે હિમાંશુને અસર થઈ, પછી શું ખબર પડે આ માનને લીધે છે, મોહને લીધે છે, વિષયને લીધે છે, લોભને લીધે છે, અહંકાર ધાર્યા કરવાને લીધે છે, કંઈક કયા દો કયા કઈ ગાંઠ કામ કરે છે જોવાનો. અને તમારો એક્સપિરિયન્સ કોને, તમારો અનુભવ કે તમારી પ્રોસેસ તમે કેવી રીતે અંદર ચાલે? એટલે પ્રોસેસમાં એવું નથી કે 7x5 એટલે 35 થઈ જશે, પણ પ્રોસેસમાં આટલું છે કે કૃપા અને આપણી આધીનતા, આજ્ઞા પાળવાનો આપણો નિશ્ચય. મને ક્યાં ખબર હતી, ધીમે ધીમે દાદાની આજ્ઞા પાડવી છે, દાદાનું કામ કરવું છે, દાદાનું કામ કરવું છે. એ કામ કરતાં કરતાં મારો તો દાખલો એ છે કે આજ્ઞા શબ્દ તો જ્યારે નવરા પડું એટલે સરપ્લસ ટાઈમમાં આજ્ઞા હતી, બાકી આખો દાડો દાદાનું કામ કરવું છે. અને દાદાનું કામ કરતાં કરતાં જે અડચણો આવે, કશાય ઊભા થાય, તે નિકાલ કરવાના, પણ દાદાનું કામ સિન્સિયરલી પૂરું કરવાનું. દાદાનું કામ વાણીનું હતું, પછી મહાત્માની સેવા હતી, પછી નાના મોટા કામ કરતા હોય, એ બધું દાદાના, તે દાડ તો દાદાના કામનો આનંદ કે દાદાનું કામ કરીએ છીએ આપણે, બસ એમાં જિંદગી જવી જોઈએ. એટલે આ સેવા મોટા મોટો આધાર છે. સેવા કરતાં કરતાં બધા અપમાને આવે, કંઈક ખર્ચાય, નુકસાને આવે, પછી લોકો આક્ષેપે આપે, એ કશાયો જીવતા સાથે અથડામણમાં આવે ને, એટલે કશાય બહાર નીકળે, બહાર નીકળે ને એટલે પછી ભાઈ ભોગવટા આવે, એટલે પછી જ્ઞાને કરીને ચોખ્ખું કરવાનું. રાત્રે સૂતા પહેલાં અડધો કલાક બેસીને કે આ કેમ બન્યું, કોણે બન્યું, પાંચ આજ્ઞા ગોઠવીએ, નિર્દોષ ગોઠવીએ, ઓ બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, એડજસ્ટ થવું છે, અથડામણ ટાળવી, ગોઠવ ગોઠવ. આ તો વર્ષો પહેલાંની વાત કરું છું. કરતાં 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 આ સ્ટેશન આવ્યું પછી. ના, દાદાનું કામ કરતાં કરતાં મહાત્માને મોટો ફાયદો મળી ગયો કે સેવા કરતાં કરતાં ઊભા થયેલા કશાયો
જ્ઞાને કરીને ચોખ્ખા કરો. સેવા છોડવી નથી, કશાયો જ્ઞાને કરીને ચોખ્ખા કરવા છે. અત્યારે પણ એવું ચાલે છે તમારે અંદર? હા, અત્યારે આ ચાલે ને. હવે એટલે આ દીપક દાદાનું કામ કરે અને હું દીપક શું કરે છે ને જોવું. હવે આ જે પ્રોસેસ છે એક્સપેડાઈટ થઈ શકે, આ જે ન્યુટ્રલાઇઝેશન ઓફ રોંગ બિલીફ, એટલે શું કે જ્યારે નવો સર્કમસ્ટન્સ એરાઈઝ થાય ત્યારે મુક્ત દશા રહે, પેલી અસર ના થાય, એ એક્સપેડાઈટ થઈ શકે? એ હિમાંશુની સીટ પર પોતે જતો જ રહ્યો હોય છે. કંઈ પણ રિલેટિવને બચાવવા ગયો કે મેળવવા ગયો કે પકડ્યું કંઈ પણ રિલેટિવ, તો હિમાંશુની સીટ પર જ હોય. અને એ વ્યવસ્થિત એવું ઘડાયેલું જ હોય. ગયા ભાવમાં કોઝિસ કરેલા છે કે જલેબી ખાઈશું મજા આવશે. કરતા ભાવે કોઝિસ કરેલા, આ ભોગતા ભાવે ભોગવ્યા છે. જલેબી આવે ને એટલે આત્મા ચૂકાઈ જ ગયો હોય. હા, ગાંઠિયા નથી છે ને, હલાવો લાવો કે છે, મરચાં મૂકો ને, હે પાંચ સાત ખાઈ નિરાતે. એ ખાય ને તે વખતે આપણે કહીએ ખા આહારી આહાર કપડ, એ બહુ સ્થૂળ જાગૃતિ છે. પેલો સૂક્ષ્મતર લેવલે પેલો એકા તન્મય આકાર હોય છે. પણ એ પૂછ્યું છે એટલે એ હિમાંશુની સીટ પર પોતે જતો જ રહ્યો. પણ એવું પહેલેથી આપણે એક્સપર્ટાઇઝ ના કરી શકીએ કે ના જઈ ના શકે? એવું નહીં, પહેલેથી એક્સપર્ટાઇઝ ના થાય. કોઝિસમાં એકાકાર થયેલો છે, ઇફેક્ટમાં એકાકાર આવશે, એમાંથી છૂટું પાડવાનું. ઓહો, કે આ ભાઈ ભોગવનારો કોણ, પછી ચાખનારો કોણ, પછી આ વેદક વેદનારો કોણ, ઓહો આમાં આપણું સ્વરૂપ શું, આમાં ક્યાં સુખ આવ્યો, એના માટે આટલું મજા કરે. ફાઇલ છે, સંભાવે નિકાલ કરો. પણ એ અંદર જાણવું પડે કોને અસર થાય છે, અને એ અસરને પછી પોતે જાણકાર બને કે આને થયું, આપણું સ્વરૂપ નથી. એટલે પોતાની જાતને છૂટી પાડવી, ઉદયમાં તન્મયાકાર રે એવું વ્યવસ્થિત ઘડાયેલું હોય છે, એમાંથી પોતાની જાતને જુદી પાડવી, ત્યાં તપ છે. અને એ તપથી અનુભવની કક્ષામાં જવાશે. એટલે તમે એમ કહો છો કે અસર તો થવાની છે, જ્યાં સુધી માલ થવી જોઈએ, માલ પૂરો ના થાય ત્યાં સુધી થવાનું છે. એ દરેક અસરને જાણવાનું તે ઘડીએ કે આ કોને થઈ. કઈ મહી છે ને, મન ખુશ થઈ જાય કે જલેબી આવી, એટલે પછી અહંકાર ભોગવે ખરો, પછી પેલો વેદે, અને વેદે વેદવાનો સંતોષ ના થાય ને, તે ચાર ખાધા પછી ખબર પડી કે મજા ના આવી, કેમ આટલી બધી ખાધીને મજા ના આવી, પણ પોતે ઇમોશનલ થઈ ગયો હતો. પછી શાંતિથી ધીમેથી ચાવે કે આમાં કેસરે છે ને, સરસ ગળપણે છે ને, કડક છે ને, એકદમ શેકાયેલી છે ને, બરાબર છે ને, પછી એને મેં સંતોષ ઊભો. ત્યારે વેદનારો વેદે વેદક છે વચ્ચે પદ, એની ઉપર નિર્વેદ પદ, એની ઉપર નાયક પદ. એટલે આપણું પદ એ કહે ને કે આ રિલેટિવની સીટ પર જતું રહે એવું છે પ્રકૃતિમાં. પ્રકૃતિ નહીં પણ ઉદય વખતે ખેંચાઈ જાય. અત્યારે કહે ને હિમાંશુએ ભાઈ એ બગાડ્યું મારું, એટલે મહી અંદર અકળામણ ઊભી થાય કે મેં શું બગાડ્યું, હું શેના માટે, હું ક્યાં આવ્યો છું આમાં. પછી ખબર પડે કે આ તો હિમાંશુનું કીધું મને નહીં. એટલે આ તો શબ્દે શબ્દ અસર કરે છે અંદર બધી. અને આ શબ્દ પેલો ભરેલો માલ નીકળવા માટે વરસાદ પડે છે. વરસાદ પડવો જોઈએ, પેલો માલ ઉગવો જોઈએ, ઉગે એટલે આપણે જુદું રાખી ઉખેડીને ફેંકવાનું કે આ હું નહીં, હું આ છું. અને પોતાનું સ્વરૂપ દેખાય, કહો મારું સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે, તમામ સંગી ક્રિયાથી અસંગ છે, લેપાયમાન ભાવોથી નિર્લેપ છે, પોતાપણાથી જુદું છે ત્યાં. એટલે પહેલાં કડવું લાગવું જોઈએ. આ જે મીઠું લાગે સંસાર, કડવો લાગે આમ બે સ્ટેપ છે. જ્યારે બુદ્ધિને અહંકાર હોય છે ને, એને કડવું લાગવું જોઈએ. કારણ માનના સંજોગ આપણે ખસેડી શકતા નથી. ખસેડે તો ઉત્તમ કહેવાય. દાદા એવું તપ કરાવતા હતા, હીટ ટ્રીટમેન્ટ, કે ભાઈ આની આ ગાંઠ છે ને તો એનો બંધ કરાવો એટલો. અને પછી બીજો ઉપાય, કડવું જરાક જો ભૂલમાં આવી ગયું તો કડવું ઝેર જેવું લાગે, આ માન પાછું જોખમ, એમાં ગરવરસ ખાતો તો કે જોખમ, આમ જાગ્રત જ હોય. એટલે કડવું લાગશે, એટલે કહે છે ને લલચાવનારી બધી ચીજોને છેટી મૂકો, અપરિચય કેળવો કે છે. હવે એવું શક્ય ના હોય તો બીજો ઉપાય છે કે ખરો જ્ઞાનનો ઉપાય આ છે કે જ્યાં જ્યાં ઊભું થાય કે કડવું લાગે, આ પરિગ્રહ કડવો લાગે ને, પરિગ્રહ એટલે ચીજવસ્તુ નહીં, ચીજવસ્તુ પ્રત્યેનો મોહ, એ કડવો લાગશે ને. કડવો એટલે એનું ચિત્ત આપણું જવું જ ના જોઈએ રિલેટિવમાં ક્યાંય. એ કડવું લાગશે તો નહીં જાય. પછી આત્માનું સ્વરૂપ દેખાય, અનુભવાય, પછી દેખાય, પછી પેસે જ નહીં પહેલાંમાં. પણ દીપકભાઈ એવું નહીં કે પહેલેથી તમે પહેલાંના જે તમારા એક્સપિરિયન્સ થઈ ગયેલા હોય
એનું વર્કઆઉટ કરેલું હોય તો પછી ફરીથી જ્યારે એવો સંજોગ આવે તો અસરમુક્તા એવું બની ના શકે? એ જોવો ને ટેસ્ટિંગ આમાં કેવું છે, ગજુઓ કપાયને પોકેટ કપાયને $2000 ચાલો ને આપણે ના, એટલે એમાં એવું લાગે પેલી વર્કઆઉટની કચાસ છે એમ લાગે છે. ના વર્કઆઉટ થિયરી એ જ કહું છું ને, વર્કઆઉટ કોને કહીએ છીએ આપણે કે 2000 કપાઈ ગયા પછી હું શુદ્ધાત્મા છું, હિમાંશુનું કહ્યું વ્યવસ્થિત છે, નિમિત છે, નિર્દોષ છે, થિયરિટિકલ જ્ઞાન છે. ખરેખર કપાય પછી મેં અસર ના થાય તે ટેસ્ટેડ કહેવાય, એ અનુભવ ગમે એમ નહીં. થિયરી એકદમ સ્ટ્રોંગ કરો તો ભાઈ અસર ના થાય એવું થઈ ના શકે. થિયરી બરાબર છે પણ ટેસ્ટેડ કરે કહેવાય. દાદા કહે છે ને અમે વાઘ ડુંગરી ગયા હતા અને આપણે જવાની જરૂર નથી, પણ એમને એવો સંજોગ કે અમારે ટેસ્ટેડ થયું હતું કે અમને આત્માનું જ્ઞાન થયું છે અને વર્તમાન ભય છે કે નહીં ટેસ્ટેડ. અને પછી હવે પેલા બધા ખસી ગયા અને પેલા કે હવે આ ડુંગરી વાઘ બોર્ડ છે ને અહીંયા છે. દાદા કે ભાઈ ઉભારો મારો ઓળખાણ થઈ ગઈ. મેં એક વખત વિચાર આવી ગયો કે પેલું બહાર આવશે વાઘ ને આ કોઈ નહીં હોય તો શું થશે. દાદા કે અમે કાચા પડી ગયા, અમે પાછા જતા રહ્યા. પણ ટેસ્ટિંગમાં લીધું કે આ ખરેખર એમને, અને ખરેખર 87માં કાર એક્સિડન્ટ થયો ને ટેસ્ટેડ. કશું જ કહે ને કે અમને અંદર અડ્યું જ નથી કે છે, જબરજસ્ત એક્સિડન્ટ થયેલો, બધું કેટલું વાગ્યું, નિરૂમાને કેટલું મોટું વાગ્યું, પણ કહે છે કે અમે ટેસ્ટેડ થયા, કે અમે કેવળ જ્ઞાન સ્વરૂપમાં તે મોમેન્ટે હતા, અમારો ઉપયોગ ચૂકાયો નહોતો કહે છે. બધું દેખાયું, આ થઈ રહ્યું છે, અથડાઈ ગાડી, અમે જોયું કે આ કોને થયું, અંદર અમારું સંપૂર્ણ અનુભવ દશા ત્યારે ટેસ્ટેડ થઈ ગયું કહેવાય. એટલે આવી પડે છે ટેસ્ટ માટે. ખરેખર છે ને કુદરતનો નિયમ છે, પાર્કી સીટ પર બેઠા ને તો ગોદા મારીને ઉઠાડશે જ. આપણે છે ને રક્ષણ કરીએ છીએ, એ તો બહુ ગોદા જ પડ્યા કરતા, ભોગવટો આપ્યા જ કરે પાર્કી સીટ, પોતાની સીટ પર પરમાનંદ. એટલે એનો અર્થ એમ કે વર્કઆઉટ કરવાનું પછી ટેસ્ટની રાહ જોવાની, એવું થયું ને? રાહ જોવાની, રાહ આવ્યા જ કરતી હોય છે ટેસ્ટ. એટલે આ શું છે ટૂંકમાં, થિયરિટિકલ અને પ્રેક્ટિકલ બે શબ્દ સમજી રાખવા જોઈએ. કે થિયરિટિકલ આપણે સમજીએ, સત્સંગમાં થિયરિટિકલ સમજીએ છીએ, પછી કોઈક દાડો તેવા સંજોગ ઊભા થાય ત્યારે પ્રેક્ટિકલ, ત્યારે ચૂકવું નહીં. એ વખતે જાગૃતિની કક્ષા અનુભવમાં એ તપ થાય તો અનુભવની કક્ષામાં જવાય. પૂરી થતા સુધી ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી સળગ્યા જ કરે. પ્રાર્થનામાં સળગવા નથી, પ્રાર્થનામાં તો આપણે ભાવના છે એક જાતની કે શુદ્ધાત્મા ભગવાન ભાઈને સમતા રે, ખૂબ શક્તિ રે, આવી પડેલું વિઘ્ન સમતા ભાવે પૂરું થઈ શકે એવી શક્તિ આપો ભાઈને. એટલે ઘણી વાર એવું લાગે છે કે પ્રાર્થનામાં ઈચ્છા સમાયેલી છે. એટલે પ્રાર્થના પછી શેની કરો છો એની ઉપર છે. ઈચ્છા જુદી વસ્તુ છે. ઈચ્છા એટલે શું, ના કીધું જલેબી ખાવાની ઈચ્છા થઈ ને, પહેલાં વિચાર આવે પછી અહંકાર ભળે ને એટલે ઈચ્છા શરૂ થાય, ઈચ્છા થાય એટલે સળગ્યું, સળગે ને પછી પૂરી થતાં સુધી સળગતું જોઈએ, અને સળગે ને પછી એને ચેન ના પડે, શાંતિ ના જતી રહે ને, પછી ખાય ને ત્યારે શાંતિ થાય, સંતોષ નામનું પરિણામ ઊભું થાય, અને પાછું થાય કે ભાઈ પરિવાર કે ક્યારે મળશે એવું બીજ નાખી ઈચ્છા સળગાવીને પોતે હાથમે, એને એ ઈચ્છા કે આપણે ઈચ્છા નથી પ્રાર્થના છે. અને આપણે ઈચ્છા કરતા નથી, હવે ઈચ્છા ઊભી થાય છે. આપણે જાણીએ કે આજે બેનને ઈચ્છા ઊભી થઈ શું બને છે જુઓ. હા એવું જ થાય છે. એટલે ઈચ્છા કરતા કરતા એટલે શું, ઈચ્છા કરું છું એવું ભાન જ ના હોય, એકાકાર થઈ ગયો હોય, જાગૃતિ જ ના હોય. આ તો આપણને ખબર પડે કે ઈચ્છા ઊભી થઈ ફાઇલ વનમાં, સંજોગ મળશે તો પ્રાપ્તિ થશે, નહીં મળે તો ગયો. આપણે એની પાછળ રડતા નથી, તોફાન કરતા નથી, તો એ ભરેલો માલ કહેવાય, આગ થમતી ઈચ્છા કહેવાય. એટલે એવું થાય છે કે રિલેટિવમાં ઈચ્છા થાય અને રિલેટિવ ઈચ્છાઓ પૂરી બી થઈ જાય છે ઘણી વાર, પછી જે આ રિયલ માટેની જે પ્રાર્થનાઓ છે એમાં. હા રિયલ માટેની પ્રાર્થના માટે પછી કહે ને આપણે શક્તિ માગવી કે દાદા 5 આજ્ઞામાં રહેવા એવી શક્તિ આપો. બરોબર, જય સચિદાનંદ.